Thank you.
थैंक यू। हमें साथ में आप क्या करेंगे? तो इसका 5 और 7 है ओवर साइड। हमें 9 लेवल चलेंगे 5 में 5 है। तो के 700 है 5 और 4 संख्या पहली। हमें 100 की अगर आप 9 लेंगे तो के 900 है 17। हमें 7 में 8 लेवल पे चलेंगे 5 में 5 है। तो के 900 है 3। तो आज 5 संख्या में कितनी संख्या बनी? 6। एक संख्या पे बनी बराबर। હવે બીજું શું છે કે મળેલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? જો તો આ બધામાંથી સૌથી મોટી સંખ્યા આ નો છે મોટી સંખ્યા। તો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 975। ઓકે, ત્યાર પછી મળેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા, જો તો આ બધામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 579 નાની સંખ્યા। હવે શું કીધું છે કે મળેલી સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો। ચડતા ક્રમમાં એટલે કે સૌથી પહેલા નાની સંખ્યા ચડતા ક્રમમાં। તો આ જ લાઈન આપેલા પણ આ લાઈનમાં દેખું છે 579 557 એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા 759, એનાથી મોટી સંખ્યા 795, એનાથી મોટી સંખ્યા 957 અને સૌથી મોટી સંખ્યા છે લે 975। તો આ બની ગઈ આપણે ચડતા ક્રમ। હવે શું લખવાનું છે? ઉતરતા ક્રમ। ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલા આવશે? તો કે સૌથી મોટી સંખ્યા। તો જો હવે આપણે છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું, ચડતા ક્રમમાં આપણે પહેલેથી સ્ટાર્ટ કરીશું, આમાં આવે છેલ્લેથી સ્ટાર્ટ કરીશું। તો કે 975 એનાથી નાની સંખ્યા 957, એનાથી નાની સંખ્યા 795, એનાથી નાની સંખ્યા 759, એનાથી નાની સંખ્યા 597 અને સૌથી નાની સંખ્યા 579। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આમાં લખવાનું રહેશે। હવે જો 35મો પ્રશ્ન શું છે? તો કે 100, 10 અને 1 નો ઉપયોગ ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો। તો હું તમને એક ઉદાહરણ આપું છું, એ પ્રમાણે તમારે પણ આ પૂર્ણ કરવાનું રહેશે। તમને જો પેલું ઉદાહરણ તો આપેલું છે કે 126, તો 100 એને શું કરવાનું છે? પૂર્ણાંકોમાં લખવાના છે। ત્યાર પછી 10, 10 એટલે કે વચ્ચેની સંખ્યા 10, 10 શું છે? 2, એટલે કે 2 વાર અહીંયા 10 લખેલા છે। એકમ શું છે? 6। તો ત્રિકોણમાં એક વાર 6 6 છૂટા છૂટા લખવાના। હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું 57, તો આમાં તો એકમ અને 10 2 જ છે, તો 100 લખવાના નહીં। જો 97 છે તો હવે આપણે એને 10 ચોરસ બનાવવાના। 10 કેટલી વાર લખવાના? 9 વાર। 1 વાર 10, 2 વાર 10, 3 વાર 10, 4 વાર 10, 5 વાર 10, 6 વાર 10, 7 વાર 10, 8 વાર 10 અને 9 વાર। શું કામ 9 વાર? 1 વાર ના 10 છે, આ 100 એટલે કે ત્રીજી સંખ્યા નથી। હવે એના પછી 7 એટલે કે એકમ, એકમ તો અહીંયા શું કરવાનું છે? ત્રિકોણ કેટલી વાર કરવાના? 7 વાર। 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર અને 7 વાર। આ બીજું ઉદાહરણ, હવે હું તમને એક 300 વાળું ઉદાહરણ આપું છું, પછી દરેક તમારે જાતે કરવાના રહેશે। જો એક ઉદાહરણ તમને આપું છું 343 નું, હવે આમાં તો એકમ દશક અને સો 3 છે, તો 100 અહીંયા શું કરવાનું છે? ફોડાવું। તો એકમ દશક અને સો, 100 શું છે? 3। તો આપણે 3 વાર શું કરીએ? 1 વાર 100, 2 વાર 100 અને 3 વાર। ત્યાર પછી દશક શું છે? તો કે 4। તો આપણે ચોરસ કરવાનું, દશક માટે શું નિશાની છે? તો કે ચોરસ। તો 4 વાર આપણે 10 લખીએ, 1 વાર 10, 2 વાર 10, 3 વાર 10 અને 4। હવે એકમ શું છે? 3। તો 3 વાર આપણે શું કરવાનું છે? ત્રિકોણ એમાં એક એક લખવાનું, 1 1 અને 1, 3 વાર લખ્યું એટલે આપણે 3 વાર જે સંખ્યા આપ્યો એ પ્રમાણે લખવાનું। એકમ માટે તો કે ત્રિકોણ, દશક માટે ચોરસ અને શો હોય એની જગ્યાએ ગોળરાઉન્ડ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે મારી સાથે પેજ નંબર 33 અને 34 પૂર્ણ થયેલા હોવા જોઈએ। થેન્ક યુ।